ભગવદ્ કૃપા અને શુભ સૂચનો હોય છે ગ્રંથ માટે, અને એ બી આટલા મોટા ગ્રંથ માટે, એ પણ સંસ્કૃતના શ્લોકો જેમાં હોય એના માટે બધા દોડતા થાય. મને લાગે આજ સુધી પિતૃચરણના સાનિધ્યમાં જે પણ સત્સંગ થયા એની ફલભૂતિ રૂપે આપની અંદર આટલી તત્પરતા પ્રગટ થઈ. નહીં તો આવા પ્રસંગો બહુ ઓછા જોવા મળતા હોય છે સમાજમાં, કે કોઈ ધર્મ ગ્રંથ મેળવવા માટે લોકો, અને એ પણ જેની આટલી મોટી કિંમત હોય, ફ્રીમાં વંટાતું હોય તો જુદી વાત છે. જો સમાજ પ્રગતિ કરી રહ્યું છે, સમાજમાં સમજણ પેદા થઈ રહી છે, આ પ્રતીકો છે, આ સૂચનો છે. નહીં તો જલ્દી આવું તમને ક્યાંય જોવા ન મળે. એક આશા બંધાઈ છે મનમાં. હા, લોકોની અંદર તત્પરતા છે. હા, જગાડનારા જોઈએ. બાકી પુષ્ટિ બીજ તો પુષ્ટિ જીવોની અંદર રોપાયેલું જ છે, એમાં કોઈ સંશય નથી. અને આપણો સમાજ, લેખકો, પ્રકાશકો, આયોજકો, એમની અંદર આ બધું જોઈને એક આશા પેદા થાય છે કે જે પણ પરિશ્રમ થઈ રહ્યો છે એ સફળ થઈ રહ્યો છે, પરિશ્રમ સાર્થક થઈ રહ્યો છે. આ આટલા આટલા લોકોએ આમાં પરિશ્રમ કર્યો, એની સફળતા ક્યારે થાય? વિમોચન થાય ને લોકો પાછા એમને એમ પાછા જતા રહે તો કદાચ પરિશ્રમ કરનારને એટલો આનંદ ના આવે. પણ આ પરિશ્રમ સફળ થયો છે, ઠાકોરજી પ્રસન્ન થયા છે. આપણે તો એ જ માનવામાં આવે ને કે મહાપ્રસાદ, ઠાકોરજી આરોગ્યા, તો એનું લક્ષણ શું? કે કોઈ વૈષ્ણવ આવીને મહાપ્રસાદ લે. એમ આ ગ્રંથ પાછળ પરિશ્રમ થયો તો હરિરાય મહાપ્રભુજી પ્રસન્ન થયા, એનું લક્ષણ શું? કે આ રીતે વૈષ્ણવ ગ્રંથ માટે પડાપડી કરે તો માનવું કે હરિરાય મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા. અને જ્યારે પણ લખતા હોઈએ, બોલતા હોઈએ, પ્રકાશન કરતા હોઈએ ત્યારે લોકો સામે નહીં જોવાનું, ત્યારે જોવાનું ગુરુ સામે, જેની વાણીને તમે પ્રકાશિત કરી રહ્યા છો એની સામે, જેની વાણીને તમે બોલી રહ્યા છો એની સામે. એ રાજી થયા કે નહીં? એ આપણી કાલાવાલાથી પ્રસન્ન થયા કે નહીં? અને મારો પ્રભુ રાજી થાય, મારો ગુરુ રાજી થાય, એનાથી અધિક બીજું શું જોઈએ? ગોપેશ્વરજીને તો નિમિત્ત બનાવ્યા છે હરિરાયજી, જેમ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યા. કાલે જ ગીતા જયંતિ છે. સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાળ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ઇસીલિયે શાસ્ત્રકારો ને કહા સર્વ ઉપનિષદો ગાવો, યે સર્વ ઉપનિષદ હૈ વો ગાય હૈ. और गाय को दोहने वाला कौन है? गोपाल. पार्थो वत्स क्षुधीर भोक्ता, हमारे प्रभु इस सर्व उपनिषद रूपी गाय को दोहने वाले हैं. पर गाय ने दोहाए पहला वाछड़ा ने छुट्टू मुकू पड़े, अने वाछड़ा ने छुट्टू मुको तो गाय विहाय थनमा दूध धावे, अने वाछड़ू पीए न पीए पेलो खेडूत खेची ले બાંધી દે. એ વાછરડાને તો છોડ્યો, ગાયનું દૂધ પી લે એટલા માટે નથી છોડ્યો, એના થનમાં દૂધ આવે એટલા માટે છોડ્યો છે. એમ ભગવાને અર્જુનને છોડ્યો. એ છોડ્યો એ કઈ એ બધું ગીતા રૂપી દૂધ પી જાય એના માટે નહીં, પણ આ ઉપનિષદો રૂપી ગાય વિહાય એમના થનમાં દૂધ આવે એના માટે. અને જ્યાં દૂધ આવ્યું એટલે વાછરડાને ખેંચી લઈએ, અર્જુન રૂપી વાછડાને ખેંચી લીધો અને દોહી લીધું અને સમાજને સમર્પિત કર્યું એ ગીતા રૂપી દુગ્ધ. એમ જ આ શિક્ષા પત્ર રૂપી ગ્રંથ શ્રી હરિરાય મહાપ્રભુજીને પ્રગટ કરવો જ હતો, આ ગુણગાન ગાવાના જ હતા, આ ઉપદેશો આપવાના જ હતા. પણ વિચાર થયો કે કોને નિમિત્ત બનાવું. શ્રી ગોપેશ્વરજીને નિમિત્ત બનાવ્યા. જન્મ મૃત્યુ તો અટલ છે. આયુઃ કર્મ ચ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ પંચૈતાનિ સૃજ્યન્તે ગર્ભસ્થસ્ય દેહિનામ.
આટલી વસ્તુ તો માના ગર્ભમાં બાળક હોય ને ત્યારે જ નક્કી થઈ જતું હોય છે. આયુઃ કર્મ ચ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ. આયુષ્ય તો માણસ જન્મે ત્યારે જ નક્કી થઈ જાય, પણ ઘણાના મૃત્યુ, ઘણાની અંતિમ ઘડીઓ એને જગતમાં ઘણું ઘણું આપીને જતું હોય છે. પોતે નિમિત્ત બને પણ કેટલા લોકોને પ્રસાદ મળી જાય. પ્રભુ કોઈને ને કોઈને નિમિત્ત બનાવતા હોય છે. આ તો લીલા થઈ રહી છે. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ દ્રુતમ તજેત. જશ મળે અપયશ મળે, ધન મળે નિર્ધન થા, આ બધી જ લીલા છે પ્રભુની. અને એના બધાની પાછળ કોઈને કોઈ કારણ છે. આગળ શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવશે. રોગ આવે, ભય આવે, અપજશ આવે, આ બધાની પાછળ ઠાકોરજી કઈ રીતે કૃપા કરે છે એ હરિરાયજી સમજાવે છે આપણને. આગળ દરેકની પાછળ કઈ કારણ હોય છે. પ્રભુમાં, પ્રભુની આ જગતમાં બધું જ ગોઠવેલું છે. આપણને એ બધું અકસ્માત લાગે છે, બાકી આ બધી જ એની વ્યવસ્થાઓ છે. સમય આવે, કાલાંતરે આપણને સમજાય કે પ્રભુએ ન આપ્યું એ પણ કૃપા હતી. સમય આ જીવને સમજાવતો હોય છે. ગોપેશ્વરજીને નિમિત્ત બનાવ્યા, બહુજી લીલા કરી ગયા. શું આવું ના થાય? સગા ભાઈના બહુજી લીલા કરી જવાના હોય અને હરિરાયજી જેવા દયાલુ હોય તો એ તો પહેલા પહોંચી ન જાય. ત્યાં પહોંચીને રૂબરૂ આશ્વાસન ન મળી શકે, આપી શકાય? પણ આ બધી લીલાઓ છે, કંઈક પ્રગટ કરવું છે. બીજ રોપવા માટે જેમ ખાડો ખોદવો પડતો હોય છે, એમ ઘણી વાર ઘણા ઘણા સર્જનો માટે ઘણા ઘણા વિસર્જનો કરવા પડતા હોય છે. પણ કંઈક શુભ પ્રગટ થતું હોય છે. નિમિત્ત બનાવ્યા ગોપેશ્વરજીને. 41 પત્રો શ્રી હરિરાય મહાપ્રભુજી આપ્યા, અને આપ્યા તો આ તો ગાય દોહાઈ અને અમૃત આપણને સૌને મળ્યું. તમારા ઘરે આ ગ્રંથ આવ્યો ત્યારે એમ ન માનજો કે પુસ્તક બન્યું ને અમે ખરીદ્યું. દરેકે એમ જ માનવાનું કે આ તો હરિરાય મહાપ્રભુજી મને પત્રો લખીને મોકલ્યા છે. દરેક ગ્રંથને વ્યક્તિગત માનીને જ્યાં સુધી વાંચન નહીં થાય ત્યાં સુધી એ ગ્રંથો આપણા જીવનમાં કાર્ય નહીં કરી શકે. દરેક એમ માનવાનું કે પૂજ્ય પિતૃચંદ દ્વારા પ્રકાશિત થયું, તેમ માનવાનું કે મહારાજશ્રી મને આ 41 પત્રો લખ્યા છે. અને એ પત્રો વાંચતી વખતે એ જ ભાવના રાખવાની કે આપની આ આજ્ઞાઓ થઈ રહી છે. સલાહ ન માનશો ગુરુના વચનોને, આજ્ઞા માનીને સ્વીકારજો તો જીવનમાં કંઈક ક્રાંતિ થશે. તો સર્જન, પછી સંસ્કાર, અને પછી આવે વિનિયોગ. એનો વિનિયોગ કઈ રીતે કરો છો? પ્રભુએ આ માનવ દેહ આપણને આપ્યો છે, કઈ રીતે વિનિયોગ થાય? એક જગ્યાએ મંદિર બનતું હતું તો ત્રણ મજૂર પથ્થરો તોડતા હતા. ત્યાંથી એક સંત નીકળ્યા તો પહેલાને પૂછ્યું કે તું શું કરે છે? પેલા એ કહ્યું કે આ પેટ ભરવા માટે દસરડા કરવા પડે છે, પથ્થરો તોડું છું. બીજાને પૂછ્યું કે તું શું કરે છે? પેલા એ કહ્યું કે ઘર માંડ્યું છે તો ઘર ચલાવવું પડે અને ઘર ચલાવવા માટે કમાવવું પડે એટલે આ પથ્થરો તોડું છું ઘર ચલાવવા માટે. અને ત્રીજાને પૂછ્યું કે તું શું કરે છે? પેલા એ કહ્યું કે હું ઠાકોરજી